ભારતમાં એવી કોઈ ચૂંટણી નહીં યોજાઈ હોય કે જેમાં નેતાઓની જીભ લપસી ન હોય. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે નેતાઓના વિવાદિત નિવેદનો આવી જાય છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં હવે મહાભારતના પાત્રોની પણ એન્ટ્રી થઈ ગઈ છે. જુઓ વિવાદિત નિવેદનનો આ ખાસ અહેવાલ. ચૂંટણી આવી વિવાદિત નિવેદન લાવી, ચૂંટણી આવી બીજાને નીચા દેખાડવા લાગી, ચૂંટણી આવી નેતાઓના વાણી વિલાસ લાવી, 2024 ચૂંટણી આવી મહાભારત લાવી. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે કદી ન દેખાતા દેખાવા લાગે છે. બિલાડીની ટોપની માફક નેતાઓ અને તેમના સમર્થકો ફૂટી નીકળે છે. ચૂંટણી આવે ત્યારે જ્યાં નજર કરીએ ત્યાં રાજનેતાઓ જ નજરે પડે છે. પરંતુ આજ રાજનેતાને જ્યારે ચૂંટણી પૂરી થાય પછી તો દીવો લઈને શોધવા જવા પડે છે. શોધ્યું તો પણ મળતા નથી. ચૂંટણી આવે એ લોકતાંત્રિક પ્રક્રિયા છે. દર 5 વર્ષે રાજનેતાઓના આ મહાકુંભમાં તેઓ એવું એવું બોલીને જતા રહે છે કે તેનું નુકસાન પ્રજાએ આખી જિંદગી ભોગવવું પડે છે. ભારતમાં ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે વિવાદિત નિવેદનો આવવાના જ છે. 2024ની ચૂંટણીમાં પણ કંઈક આવું થયું છે. ગુજરાતમાં પણ જનપ્રતિનિધિઓનો ફૂલ જોશમાં વાણીવિલાસ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શરૂ થયેલું શાબ્દિક યુદ્ધ મહાભારતના પાત્રો સુધી પહોંચી ગયું છે. સૌથી પહેલા તો તમે આ બેફામ વાણીવિલાસને સાંભળી લો. નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજ ની પાછળ રહેશે, અઢારે વર્ષ સાથે મળી આ રૂપાલાને ભરી પીશે, આ દુશાસન રૂપી રૂપાલાને ઝાકર આપશે, એમાં કોઈ શંકા નથી. આ દુશાસન રૂપી રૂપાલાને ઝાકર આપશે, એમાં કોઈ શંકા નથી. જે રીતે ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે, ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે. અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે, રાજકોટની પ્રજા સાખી નથી લેવાની. તો સાંભળ્યું તમે, રૂપાલા દુશાસન અને કોંગ્રેસ કૌરવોની સેના. અરે આ નેતાઓને કોઈ તો સમજાવો કે આ નિવેદનોથી વોટ નથી મળતા, તમારા ઉમેદવારને મોટા બતાવતા માટે બીજાને નીચો કેમ પાડો છો. રાજકોટથી ભાજપના પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે મુકાબલો છે. કોંગ્રેસના ધાનાણીના સમર્થનમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે રૂપાલાની સરખામણી મહાભારતના દુશાસન સાથે કરી. તો સામે ભાજપે પણ કચકચાવીને જવાબ આપતા જ આખી કોંગ્રેસને કૌરવોની સેના સાથે સરખામણી કરી. હવે દુશાસન કૌરવ સાથે રાજકોટની પ્રજાને શું લેવા દેવા. પ્રજા તો વિકાસ અને દેશ હિતને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે, તો પછી કેમ ભણેલા ગણેલા અને હોશિયાર રાજનેતાઓ આવા નિવેદનો આપીને મુદ્દાને ખોટી રીતે ડાયવર્ટ કરતા હશે. નેતાઓને કદાચ એવું હશે કે આવું વિવાદિત બોલવાથી મત મળી જશે, પરંતુ હવે એવું નથી રહ્યું. પ્રજા પણ ભણેલી ગણેલી અને હોશિયાર છે. તે વીણી વીણીને હિસાબ કરે છે, યોગ્ય સમયે વ્યાજ સહિત બધો જ હિસાબ ચૂકતે કરી દેશે. ચૂંટણીમાં ઉતર્યા હોય તે રાજનેતા ક્યારે ગરીબ હોય ખરા? કદાચ કોઈ જ નેતા ગરીબ નહીં હોય, એકાદ હોય પણ ખરા, પરંતુ મોટાભાગના મજબૂત હોય છે અને તેથી જ પાર્ટી તેમને ટિકિટ પણ આપતી હોય છે. પોરબંદરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા હાલમાં પ્રજા પાસેથી વોટની સાથે નોંધ પણ માગી રહ્યા છે. વસોયા બીજી વખત પોરબંદરથી લોકસભા લડી રહ્યા છે, ધોરાજીથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, છતાં પણ પોતાને ગરીબ કહે છે. લોકો પાસેથી રૂપિયા ઉગરાવી ચૂંટણી પ્રચાર કરવા માગે છે. તેમણે બેંક એકાઉન્ટનો QR કોડ પણ જાહેર કર્યો, તેમાં 1 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો ફાળો પ્રજા પાસેથી પણ માગી રહ્યા છે. સૌથી પહેલાં તો વોટ સાથે નોટની તેમની અપીલ સાંભળી લો. હું સૌથી આર્થિક રીતે નબળો ઉમેદવાર છું. કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ, બેંક એકાઉન્ટો સીધ થતા ચૂંટણી ફંડ પણ પાર્ટી તરફથી મળવાનું નથી. ત્યારે ચૂંટણીમાં મારી સામેના ઉમેદવાર સક્ષમ મજબૂત છે, પાર્ટી મજબૂત છે આર્થિક રીતે,
ત્યારે ચૂંટણીની જરૂરી વ્યવસ્થા કરવા માટે નાણાંની પણ જરૂર પડે. અને મેં મારા કાર્યકર્તાઓ મતદારો પાસે વોટ સાથે નોટ માંગ્યા છે. વિશ્વાસ છે કે મારા મતદારો મત તો આપશે જ, પણ સાથે સાથે મને ચૂંટણી લડવા માટે 1 રૂપિયાથી લઈ અને 100 રૂપિયા સુધીનું ફંડ પણ આપવાના છે. વસોયા પાટીદાર અનામત આંદોલન સમય ચર્ચામાં આવેલું ચહેરો છે. ત્યાર પછી તેઓ રાજકારણમાં આવ્યા. કોંગ્રેસની ટિકિટ પર 2017માં ધોરાજીથી ધારાસભ્ય બન્યા. 2019માં પોરબંદરથી લોકસભા લડ્યા પરંતુ હારી ગયા. હવે ફરી એકવાર તેઓ પોરબંદરથી લોકસભાની લડાઈમાં ઉતર્યા છે, પરંતુ તેમનું દાવું છે કે તેમની પાસે પૈસા નથી. પોતે ગરીબ છે એટલે પ્રજા તેમને વોટની સાથે નોટ પણ આપે. અરે નેતાજી, પ્રજા તમને શું કામ નોટ આપે? વોટ તમારો અધિકાર છે, પરંતુ નોટ અધિકાર નથી. ચૂંટણી તમારે લડવાની છે. જો જીતશો તો એસીવાળી ગાડી અને ઓફિસમાં તમે બેસશો. દિલ્હી દરબારમાં તમારા ગુણગાન ગવાશે. પ્રજાને તો કંઈ મળવાનું નથી, તો પછી કેમ તમને નોટ આપે? ચૂંટણીના મેદાનમાં તમે ઉતર્યા છો તો હથિયારના પૈસા તમારી પાસે હોવા જ જોઈએ. તમારી લડાઈ તમારે જ લડવી પડશે. પ્રજાને ઢાલ બનાવીને ન લડાય. લલિતભાઈ, ગરીબ હોવું ગુનો નથી, પરંતુ ચૂંટણી જાણે ગરીબીનું નાટક કરવું એ ખોટું છે. લલિત વસોયાને વોટ સાથે નોટની અપીલ પ્રજા કેટલી સ્વીકારે છે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ક્ષત્રિયો શું ભાજપને હરાવી શકશે?